હિરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ અગિયાર વિષય કમ્પ્યુટર પરિચય તેનું યુનિટ નંબર નવ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ ટેક્સ્ટબુકની અંદર જ કે આપણને પ્રસ્તાવના આપેલી છે ડિજિટલ આગમન આગમનને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે બધી જ માહિતી કેવી રીતે સંગ્રહાય છે તો કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપણને હાર્ડ કોપીની જરૂર હવે પડતી નથી બધું જ જે છે તે સોફ્ટ કોપીની અંદર આવે છે ક્યારે વિચાર્યું છે કે વોટ્સએપમાં એક ફોટો આવ્યો તો ફોટો કેટલી જગ્યાએ ફરીને આપણી પાસે પહોંચે છે ફોટો કેટલી જગ્યાએ સ્ટોર થાય છે

સંગ્રહવામાં આવે છે કમ્પ્યુટરની અંદર ડેટાનો સમાવેશ થાય અત્યારે હું તમારી સામે લેક્ચર લઈ રહ્યો છું તો તે પણ એક પ્રકારનો ડેટા છે બરાબર ડેટા છે તે યુટ્યુબની અંદર તમે જુઓ છો ડેટા તમારા તમારા મોબાઈલની અંદર લ્યો છો તે જ ડેટાને મારે કોઈ બીજી જગ્યાએ કોઈ બીજા માધ્યમમાં ટ્રાન્સફર કરવો હોય તો હું તે પણ કરી શકું છું તમામ વસ્તુ હું એક ડેટાની સાથે કરી શકીશ ઉપયોગ કરતા પોતે ગમે તે જગ્યાએ હોય ડેટાનો સંગ્રહ કોઈ પણ જગ્યાએ કર્યો હોય તો પણ ડેટા પાછો મેળવી શકાય છે છે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ જે તેનો અભ્યાસ પણ કરીશું છેલ્લા યુનિટની અંદર 13 માં યુનિટની અંદર આવશે ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું તો કે ડેટા હું સ્ટોર કરું છું મારી આગળ કોઈ પણ જગ્યાએ અહીંથી પણ હું કોઈ પણ બીજી જગ્યાએ કોઈ બીજા શહેરમાં કોઈ બીજા રાજ્યમાં કોઈ બીજા દેશમાં હું ક્યાંય પણ હોય હું મારા ડેટાનો ઉપયોગ કરી શકીશ ઇન્ટરનેટના માધ્યમથી તો તેના માટે શું જોઈએ તો કે ઇન્ટરનેટ જોઈએ પ્લસ એક સર્વર જોઈએ કે જેની ઉપર હું ડેટા મારો રાખી શકું અને તે જ સર્વરને મારે કોઈ બીજી જગ્યાએથી એક્સેસ કરવું પડે ત્યારબાદ આપણને આપેલું છે સંસ્થાઓ વૈશ્વિક બનવા માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ હાલમાં સંસ્થાના વ્યવહારોનો સંગ્રહ અને જાળવણી પૂરતી મર્યાદિત રહેતી નથી કે સંસ્થાના રજિસ્ટર્સ ફાઇલની જાળવણીને બદલે સમજવામાં આવતી હતી પેલા શું થાતું તો કે કોઈ પણ સાચવવો પડતો લખીને સાચવવો પડતો લખાતું વર્ષો પેલા જયારે કમ્પ્યુટરની કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ હતી નહીં ત્યારે અને ત્યારે ફાઇલની ફાઇલ સાચવવી પડતી સાચવવામાં જગ્યા બહુ બધી વપરાતી ઘણી બધી વાર એવું પણ થતું કે ફાઇલને ભેજ ને લીધે કોઈ પણ કારણને લીધે નુકસાન પણ થઈ જાતું તો આ બધું જે છે તે તકલીફ શરૂઆતમાં થાતી સાવ જ્યારે કોમ્પ્યુટરનો ક્યાંય યુગ જ નહોતો કોમ્પ્યુટર અસ્તિત્વમાં નહોતું ભારતની અંદર જ્યારે બહુ ઉપયોગ નહોતો થતો ત્યારે બધી વસ્તુ છે તે લેખિતમાં સચવાતી બરોબર છે અને તેની અંદર તકલીફ ખૂબ જ પડતી હાલમાં સર્ચ એન્જિન આરક્ષણ પદ્ધતિ ઓનલાઈન બેન્કિંગ ઓનલાઈન ટેક્સની ચૂકવણી સ્ટોક ટ્રેડિંગ સ્ટોક ટ્રેડિંગ એટલે કે શેર બજારનું જે ટ્રેડિંગ થાય છે તે તેવી બધી સિસ્ટમ ઇલેક્ટ્રિકલ સિસ્ટમના ઉદાહરણ છે કંઈક શબ્દ મગજમાં આવ્યો નથી સમજાતો સીધું ફટકડતું કોઈ પણ સર્ચ એન્જિન ખોલ્યું ટાઈપ કર્યો આપણી સામે જવાબ મળી ગયો તો ઓનલાઈન ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ બધું પોસિબલ છે શું કામ તો કે તેની અંદર માહિતી પહેલેથી ફિટ કરેલી છે તેની અંદર માહિતી સમાવેલી છે ક્યારે વિચાર્યું છે કે ની અંદર આપણે લખીએ છીએ હજી તો બે શબ્દ લખ્યા ન હોય ત્યાં ગૂગલ આપણને એકસાથે search માં જે પહેલેથી જ જેને કહેવાય ને કે આપણને શું આપે છે તો કે prediction આપે છે તમારે આવું આવું કંઈક સર્ચ કરવું છે બરોબર છે તો એ કેવી રીતે આવ્યું ત્યાં ક્યારેક વિચારવા જેવું છે ઓનલાઈન બેન્કિંગ રૂપિયા મારે અહીંથી કોઈ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છે વધીને ચપટી વગાડતા અથવા આંખના પલકારામાં અહીંથી સીધા જ હું રૂપિયા છે તે મારા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકીશ અથવા તો મારે કોઈને રૂપિયા ચૂકવવાના છે તો હું સીધો રૂપિયા જે છે તે પણ ચૂકવી શકીશ ત્યારબાદ છે ઓનલાઈન ટેક્સની ચુકવણી ઇન્કમ ટેક્સ હોય કે હાઉસ ટેક્સ હોય કે સર્વિસ ટેક્સ હોય કે ટેક્સ હોય કોઈપણ પ્રકારના ટેક્સની આપણે આપણા 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 ક્રેડિટ ડેબિટ સ્માર્ટ ઇન્ટરનેટ બેન્કિંગથી કોઈ પણ રીતે અથવા યુપીઆઈથી કોઈ પણ રીતે આપણે ચૂકવી શકીએ છીએ સ્ટોક ટ્રેડિંગ સિસ્ટમ શેર સર્ટિફિકેટની સિસ્ટમ હવે નીકળી ગઈ છે હવે હવેટ એકાઉન્ટમાં ડાયરેક્ટ તમારા આભાસી શેર આવી જાય તમારે જે ભાવે જ્યારે વેચવા હોય જે ભાવે જ્યારે લેવા હોય ત્યારે તમે તમામ વહીવટ તમારા મોબાઈલ તમારા થી કરી શકો છો ખૂબ જ સરળતાથી માહિતીનો ઉપયોગ એક સાથે કરી શકે છે અને આજના હાલના સમયમાં તે ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ સીધી કે આડકતરી રીતે એક અથવા બીજી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે ડોક્ટર્સ એન્જિનિયર્સ શોપિંગ સ્ટોરના માલિક સિસ્ટમનો ઉપયોગ કરી તેના વપરાશ કરતાની ભૂમિકા ભજવીએ છીએ એન્જિનિયરો હોય વિદ્યાર્થીઓ હોય તમામ વ્યક્તિઓ કોઈને કોઈ માહિતીનો ઇલેક્ટ્રોનિકલી હાલમાં અત્યારે ઉપયોગ કરે છે અત્યારે તમે આ લેક્ચર જોઈ રહ્યા છો તો આપણે પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી જોડાયેલા છીએ મીડિયા થી જોડાયેલા છીએ

સમયસર સાચી અને નિશ્ચિત માહિતી જરૂરિયાત રહે છે 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 અને ઉપલબ્ધ પણ ઇન્ફોર્મેશન શું તો કે આઉટપુટ જે કાચા ડેટા ઉપર કાર્ય કરીને પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે અને બે અગત્યના શબ્દો આ હતી પ્રસ્તાવના હવે બે અગત્યના શબ્દો જે સમજવાના છે તેની ઉપર ધ્યાન આપીએ

દરેક પ્રકારની વિગત પછી તે આંકડા હોય કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ વિશેની વિગત હોય ગમે તે હોય તમામને કહેવામાં આવશે ડેટા અને ડેટા કેવી રીતનો હોઈ શકે મૌખિક પણ હોઈ શકે લેખિત પણ હોઈ શકે કમ્પ્યુટરાઇઝ પણ હોઈ શકે અથવા હેન્ડ રિટન હાથથી લખેલો પણ આવી શકે ડેટા કોઈ પણ સ્વરૂપની અંદર હોઈ શકે મને એક ગીત સંભળાય છે તો ગીત પણ મારા માટે એક ડેટાનું કામ કરશે મારી સામે એક લખાણ છે અત્યારે આપણી સામે એક બુક છે જે કોમ્પ્યુટરાઇઝ છે જે ટાઈપ કરેલી છે તો તે પણ એક ડેટાનું કામ કરશે હું હેન્ડ રિટન હાથથી લખીને કંઈ કામ કરું છું તો તે પણ એક ડેટાનું જ કામ કરશે કહેવાનો અર્થી કે ડેટા ઘણી બધી પ્રકારના હોઈ શકે છે અને કોઈપણ સ્વરૂપની અંદર આવી શકે છે

આપણને આઉટપુટ ની અંદર જે મળે છે તેને કહેવામાં આવે છે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન બરોબર અહીંયા જો આપણને માહિતીની વ્યાખ્યા આપેલી છે ઇન્ફોર્મેશન ને વ્યાખ્યાયિત એ રીતે કરી શકાય કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ તેને શું કહેવામાં આવે છે તો કે ઇન્ફોર્મેશન સીધી વસ્તુ છે તમારા જ એક વિદ્યાર્થી તરીકે તમારા સાત વિષયના માર્ક્સ જે છે તેને હું એકસાથે ગોઠવી દઉં બરોબર મારી સાથે ભલે માર્ક મારી પાસે અલગ અલગ આવે પહેલાં ગુજરાતીના આવે મારે જોતા હતા પહેલાં ગણિતના બરોબર પણ પહેલાં ગુજરાતીના આવે છે પછી ગણિતના આવે છે પછી વિજ્ઞાનના વચ્ચે આવી જાય છે પછી સમાજના આવે છે અથવા તો કોમર્સની વિષય અથવા તો સામાન્ય પ્રવાહના વિષયની વાત કરીએ તો મારે જોઈ છે પેલા એકાઉન્ટના માર્ક મેં જે મારે ગોઠવવાનું છે એમાં પેલા એકાઉન્ટ છે પણ મારી પાસે પેલા આવે છે વાણિજ્ય માર્ક તો હું પેલા એને વાણિજ્ય વ્યવસ્થાની લાઈનમાં ગોઠવી નાખીશ એકાઉન્ટના ભલે પછી આવે તો ડેટા આડાવડો ચાલશે પણ એની ઉપર જ્યારે હું પ્રોસેસ કરીશ બધા માર્ક્સનો સરવાળો કરીશ ટોટલ આવશે ની પછી હું એવરેજ કાઢીશ એટલે કે પર્સન્ટેજ કાઢીશ અને છેલ્લે કહીશ કે હવે આ વિદ્યાર્થી પાસ થયો કે ફેલ થયો તો ઈ મારી પાસે શું આવ્યું તો કે ઇન્ફોર્મેશન આવી માહિતી આવી તો ખાસ સમજો બેનો જે તમને આંકડા મળે જે તમને વિગતો મળે તેને કહેવામાં આવે છે ડેટા ડેટા અને ઉપર જે પ્રક્રિયા થાય તેને કહેવામાં આવે છે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી માહિતી આપણને ક્યારે ઉપયોગી છે તો કે નિર્ણય લેવા માટેનો શું બનાવે છે પાયો બનાવે છે સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશનના આધારે સમયસર લીધેલા નિર્ણય આપણને ખૂબ જ ફાયદાકારક બની શકે છે બરોબર અને જો ખોટી રીતના નિર્ણય લેવાય તો આપણા માટે નુકસાનકારક થઈ શકે છે ઉદાહરણ દ્વારા ડેટા અને ઇન્ફોર્મેશનને સમજીએ ધારો કે તમારી સ્કૂલની ટીમ દરેક વિદ્યાર્થીને જન્મદિવસે શુભેચ્છા મોકલવાનો નિર્ણય લે છે તો આ માટે દરેક વિદ્યાર્થીની શું જરૂર પડશે તો કે જન્મ તારીખ જરૂર પડશે કેમ કે શુભેચ્છા મોકલવા તારીખ તો ખબર હોવી જોઈએ દાખલા તરીકે તારીખ છે 10મી સપ્ટેમ્બર 1998 1998 ની 10મી સપ્ટેમ્બર તારીખ છે તો આ ઉદાહરણમાં ભેગી કરેલી જન્મ તારીખ ડેટા નું કામ કરે છે બરોબર છે અને જો આજે 10મી સપ્ટેમ્બર હોય તો આ તારીખે જે છોકરા કે છોકરીની જન્મ તારીખ હોય તે શું બતાવે છે તો કે સેટ ઇન્ફોર્મેશન તરીકે કામ કરે છે બરોબર છે દાખલા તરીકે આ જે એક છે જે તે વ્યક્તિનો એક જન્મદિવસ છે એક વ્યક્તિનો તો તે વ્યક્તિનું હું આખા કો શું બનાવીશ તો કે પેલા વિદ્યાર્થીઓનું નામ બાજુમાં એની જન્મ તારીખ વ્યવસ્થિત ગોઠવીને કરીશ હવે સમજો એક વિદ્યાર્થીની જન્મ તારીખ મારી પાસે નથી છોકરાનું નામ માની લ્યો કે અનિલ છે અનિલની જન્મ તારીખ મારી પાસે નથી તો હું શું કરીશ તો હું શું કરીશ કે અનિલ પાસે લખાવી લઈશ અને ત્યારબાદ હું મારા કોમ્પ્યુટરમાં જ્યાં અનિલની જગ્યા છે ત્યાં તેની માહિતી હું લખી નાખીશ એટલે પછી અનિલનું જે માહિતી નખાઈ ગઈ અનિલનો જે ડેટા સોરી નખાઈ ગયો ત્યારબાદ જે આખે આખું લિસ્ટ બન્યું લિસ્ટ ને કહેવામાં આવશે ઇન્ફોર્મેશન તો કહેવાનો કે ડેટા અને ભેદ સમજજો ખાસ સરખા નથી બંનેમાં ફેરફાર છે તો આપણે આ અંદર પ્રસ્તાવના જોઈ અને ડેટા અને ઇન્ફોર્મેશન ને સમજયું બરોબર છે કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખવાનું તમને રિપ્લાય જે છે તે મળી જશે અહીંથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો